અંકલેશ્વર પાલિકાએ 3 દિવસે દબાણ હટાવો ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો. દબાણ દૂર કરવામાં એકની ઘી એકને ગોળની નીતિથી લોકોમાં રોષ ફેલાયો હતો. પાલિકા નિવૃત્ત રોજમંદાર કર્મચારીને ઇન્ચાર્જ બનાવી દબાણ દૂર કરવાની કામગીરી સોંપી દેવામાં આવી છે. સ્ટેશન રોડથી એશિયાનગર સુધી પ્રથમ દિવસે દબાણ દૂર કરવાની શરૂઆત કરી હતી. અંકલેશ્વર શહેરમાં દિવસે ને દિવસે વકરી જતી ટ્રાફિક સમસ્યા વધી રહી છે. આ વચ્ચે છેલ્લા 10 દિવસથી પાલિકા દ્વારા સ્વૈચ્છિક દબાણ દૂર કરવા અપીલ કરાઈ હતી. શનિવારના રોજ આખરી ચેતવણી પણ પાલિકા દ્વારા આપવામાં આવી હતી. સોમવારના રોજ પાલિકા તંત્રએ દબાણ હટાવો ઝુંબેશને વિધિવત રીતે શરૂ કરી હતી, પરંતુ આ કામગીરીમાં પણ ક્યાંક વહાલા ડવલાની નીતિ જોવા મળી હતી એવી ફરિયાદો ઉઠવા પામી છે. અંકલેશ્વર શહેરના સ્ટેશન વિસ્તારમાં નગરપાલિકાએ દબાણ હટાવવાની કામગીરી તો કરી, પરંતુ જ્યારે કે અન્ય દબાણ કેમ દૂર નથી કર્યા એની સામે હવે લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે. જ્યારથી ઓએનજીસી ઓવરબ્રિજ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારથી શહેર વિસ્તારમાં ટ્રાફિકની જટિલ સમસ્યા ઉદ્ભવી છે. જોકે મોડે મોડે પણ પાલિકા તંત્રને જ્ઞાન થયું કે શહેરમાં અનેક દબાણો છે કે જે ટ્રાફિકને અડચણરૂપ છે, જેને હટાવીને પણ ટ્રાફિક સમસ્યાને થોડી હળવી કરી શકાય, અને આખરે શનિવારના રોજ પાલિકાએ દબાણકર્તાઓને દબાણો હટાવવા માટે સૂચના આપવામાં આવી હતી. ત્યારે ઘણા ખરા લારી ગલ્લા ધારકોએ પોતાના દબાણ સ્વૈચ્છિક રીતે જ હટાવી લીધા હતા અને તંત્રની કામગીરીમાં પોતાનો સહયોગ આપ્યો હતો. જ્યારે બીજી તરફ સોમવારના રોજ જ્યારે દબાણ હટાવવાની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવી ત્યારે પણ નાના નાના દબાણકર્તાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી. જ્યારે પાકા ઓટલા શેડ બનાવવા દબાણ કરીને બેઠેલા વેપારીઓ સામે ઢીલી નીતિ અપનાવીને તમે દબાણ દૂર કરવા માટે સમય આપવામાં આવ્યો હોવાની લોકો મોઢે ફરિયાદો ઉઠવા પામી છે. પાલિકા તંત્રની આ વહલા દાવલાની નીતિ સામે પણ કયું રાજકારણ રમાઈ રહ્યું છે તે ગંભીર પ્રશ્ન પણ ચર્ચાનો વિષય બન્યો હતો. ચાલો સ્ટાર્ટ. હું જવાહરભાઈ ઈશ્વરભાઈ મિસ્ત્રી બોલ, ગ્રીન પાર્ક સોસાયટી અંતર્ગત રહું છું, રેલવે સ્ટેશનની પાસે. આજે જે નગરપાલિકાએ દબાણ હટાવવા માટે છેલ્લા 10 દિવસથી ટેમ્પો લઈને લોકો માહિતી આપતા કે આપણે દબાણ હટાવો, તો આજે એ લોકો આવ્યા છે અને રેલવે સ્ટેશનની પાસે જે બધા દબાણો દૂર કર્યા છે અને સારી કામગીરી કરી છે એમણે, અને એને હું અભિનંદન આપું છું એમને. બીજું કે આ બધા અત્યારે બધાને જોડ્યા, પણ આજે લાઈન છે ફૂટપાથ ઉપરની, જે લોકો નગરપાલિકાવાળા 30 રૂપિયા પાવટી આપીને આ બધીને આજે કેમ બંધ છે બધું? એટલે આ બી બધું તૂટવું જોઈએ. આ જે બધું આ બધું તૂટ્યું છે તો આખી આ બધી ફૂટપાથ ઉપરની લાઈન છે એ બધી તૂટવી જોઈએ. એને કેમ નથી તોડવામાં આવતી? શું એ લોકો બધા દબાયેલા છે આ લોકોથી? અને આ બધા આ ભ્રષ્ટાચાર ચાલે છે આ લોકોનો નગરપાલિકાનો, કે આ બધી લાઈનો તૂટવી જોઈએ. આ જે બધા છે એ બધું તૂટવું જોઈએ. એમાં ગુજરાતીઓ કોઈ નથી, બધા યુપી બિહારના જ બધા છે. તો આપણા ગુજરાતીઓને આ લોકો ધંધો કરવા નથી દેતા, અને આ જે યુપી બિહારવાળાને કેમ અહીંયા આગળ આ લોકોએ સપોર્ટ આપે છે નગરપાલિકા? એટલે આ બધું તૂટવું જોઈએ, અને આખા શહેરની અંદર આ બધું તૂટવું જોઈએ. ગેરકાયદે દબાણો કરેલા છે કે જેથી હું સ્ટેશન પર રહું છું અને મારે મારી ફોર વ્હીલરને હું આવતો હોય તો મારે રોડ લડાઈ થતી હોય, કોઈ હટતા નહીં હોય, આજુબાજુ શાકભાજીવાળા હોય, વચ્ચે રિક્ષાવાળા માણસ જાય કંઈ. એટલે આજે નગરપાલિકાએ જે કર્યું છે પણ બધી જ આવું થવું જોઈએ, આખા શહેરમાં થવું જોઈએ.